it's not too long. Let's pray to God and have a faith we will meet again soon. નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સર્વેનું મારી YouTube ચેનલ માય ડોક્ટર માય ફ્રેન્ડમાં. મારું નામ છે ડૉક્ટર રમેશ પ્રજાપતિ અને હું અથર્વ બાળકોની હોસ્પિટલ કે જે મોરબી જિલ્લામાં સ્થિત છે તેમાં ફૂલ ટાઈમ બાળ રોગ નિષ્ણાત તરીકે ફરજ બજાવું છું. મિત્રો, આ ચેનલ મેં બાળકોમાં જોવા મળતી અલગ અલગ બીમારીઓને સરળ ભાષામાં દરેક લોકોને માહિતી મળે તે હેતુથી શરૂ કરેલ છે. તો મિત્રો, દરેક બીમારીના વિડીયો જોવા માટે મારી ચેનલ માય ડૉક્ટર માય ફ્રેન્ડને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવજો અને વધુમાં વધુ લોકો જોડે માહિતી પહોંચે તે માટે વિડીયોને શેર કરજો અને લાઇક કરજો. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિષય અને વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો, જેથી કોઈ પણ માહિતી અધૂરી ન. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું બાળકોમાં જોવા મળતી ગંભીર બીમારી કોલેરા વિશે. તો આજના આ વિડીયોમાં હું તમને જણાવીશ કે કોલેરાની બીમારીમાં લક્ષણો શું હોય છે, સારવાર શું કરવી, અટકાવવાના ઉપાયો શું છે, કોલેરાની રસી અવેલેબલ છે કે નહીં, રિપોર્ટ શું કરાવવા વગેરે વગેરે. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિષય કોલેરા. સૌપ્રથમ પ્રશ્ન મિત્ર કે કોલેરામાં લક્ષણો કયા હોય છે. કોલેરા એ બેક્ટેરિયાનો ચેપ લાગવાથી ફેલાય છે. તેના લક્ષણોમાં મુખ્યત્વે રાઈસ વોટરી ડાયરિયા એટલે કે ચોખાના પાણી જેવા ઝાડા વધુ પ્રમાણમાં થવા, વધુ પ્રમાણમાં ઉલટી થવી અને જેના કારણે બાળકના શરીરનું પાણી ઘટી જાય છે. જો સમયસર સારવાર આપવામાં ન આવે ને મિત્રો તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. આ બધા લક્ષણોના કારણે અશક્તિ આવી જાય છે. તે સિવાય બાળકને હાથ અને પગનો દુખાવો પણ થઈ શકે છે. તો મિત્રો, શરીરમાં પાણી ઘટી ગયું છે એવું ક્યારે નક્કી કરી શકાય? તો જ્યારે બાળકને થાક લાગે, વધુ પડતી તરસ લાગે, આંખો અંદર ઉતરી ગયેલી દેખાય અથવા અશક્તિ જણાય, ચામડીની ઇલાસ્ટિસિટી ઘટી જાય, આ દરેકે દરેક લક્ષણો શરીરમાં પાણી ઘટી ગયું હોય તેના સંકેત કરે છે. તે સિવાય બાળકે 4-5 કલાકથી જો પેશાબ ના કર્યો હોય તો પણ એ બાળકના શરીરમાં પાણી ઘટી ગયું છે તેવો સંકેત આપે છે. આવા કોઈ પણ લક્ષણ દેખાય ને તો તાત્કાલિક બાળકને હોસ્પિટલમાં દાખલ કરવું જોઈએ. બેક્ટેરિયાનો ચેપ લાગ્યા પછી 12-5 દિવસ સુધીમાં લક્ષણો દેખાવા માંડે છે અને મોટેભાગે 20-30% દર્દીઓ સિરિયસ થઈ જતા હોય છે, બાકીના 70-80% દર્દીઓ રિકવર થાય છે. તો મિત્રો, કોલેરા કઈ રીતે ફેલાય છે? કોલેરા એક ચેપી રોગ હોવાથી તેના રોગીના સંપર્કમાં આવવાથી દરેક વ્યક્તિને કોલેરાનો રોગ થઈ શકે છે. ગંદુ પાણી, ગંદો ખોરાક લેવાથી તેમજ ગંદા હાથ, ગંદા કપડાં અથવા આજુબાજુનું ગંદુ વાતાવરણ હોવાથી પણ કોલેરા ફેલાય છે. લારી કે હોટલ પરનો ખોરાક ખાવાથી થાય છે, ઉઘાડો ખોરાક લેવાથી થાય છે, પેકેટ ફૂડ એટલે કે પડીકા ખાવાથી પણ થાય છે, ઉકાળ્યા વગરનું પાણી પીવાથી થાય છે. કોલેરામાં કયા રિપોર્ટ કરાવવા જરૂરી છે? તો સૌ પ્રથમ કોલેરાની બીમારી સંડાસના રિપોર્ટથી નક્કી થાય છે. સંડાસનો રૂટીન માઇક્રોનો રિપોર્ટ, એ સિવાય સ્ટૂલનો કલ્ચરનો રિપોર્ટ કરવો જોઈએ, બ્લડના રિપોર્ટમાં CBC, CRP, ઇલેક્ટ્રોલાઇટના રિપોર્ટ કરવા જોઈએ, તેમજ બ્લડ કલ્ચરનો રિપોર્ટ જરૂર પડે તો કરવામાં આવે છે. કોલેરાના દર્દીની સારવાર શું હોય છે? જો મિત્રો, દર્દીને ઉલટી હોય કે ઉલટી ન હોય એ રીતે સારવારને બે ભાગમાં વહેંચવામાં આવે છે. જે દર્દીને ઉલટી નથી તેને તમે ORS પીવડાવી શકો છો. ORS 1 લિટર પાણી લેવું, ઉકાળીને ઠંડુ કરેલું, એમાં એક પડીકી નાખવી, મિક્સ કરીને બચ્ચાને જેટલું પીવે એટલું પીવડાવી રાખવું. તે સિવાય હોમમેડ ORS પણ તમે બાળકને આપી શકો છો. જો તમારી પાસે ORS અવેલેબલ નથી તો હોમમેડ ORS કઈ રીતે બનાવવું? તો મિત્રો, 1 લિટર ઉકાળેલું પાણી લેવું, 6 ચમચી ખાંડ નાખવી અને 1/2 ચમચી મીઠું નાખવું, એટલે તમારું હોમમેડ ORS તૈયાર. જો દર્દીને ઉલટી થતી હોય કે વધારે પૂરતા લક્ષણ દેખાતા હોય તો બાળ રોગ ડૉક્ટરની સલાહ લેવી અને એમના દેખરેખ અંદર બાળકને દાખલ કરવું. અને બાળ રોગ નિષ્ણાત આવા દર્દીને એન્ટીબાયોટિકની સારવાર આપે છે, બોટલ ચડાવે છે અને સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ કરે છે. જો પ્રોપર સારવાર જો મળી જાય ને મિત્રો, દર્દી 3 દિવસમાં રિકવર થઈ જાય છે. દર્દીને ઝીંકની ટેબ્લેટ કે સિરપ આપવું પડે છે. એ સિવાય જો ખોરાકની વાત કરીએ તો ખોરાકમાં બાળકને ભાત, ખીચડી, મોળું દહીં, મોળી છાશ, નારિયેળનું પાણી, પાકા કેળા, દાડમના દાણાનું જ્યુસ આવું બધું તમે આપી શકો છો. એ સિવાય તમે જવનું પાણી અને સોડા કે ફ્રૂટ જ્યુસ પણ આપી શકો છો. કોલેરા અટકાવવાના ઉપાયો કયા છે મિત્રો? તો ઘરની તથા આસપાસના રહેણાંક એરિયાની કે વાતાવરણની ચોખ્ખાઈ રાખવી અગત્યની છે. ચોખ્ખું પાણી એટલે કે ઉકાળેલું પાણી, બોટલનું પાણી, ફિલ્ટર્ડ વોટર અથવા તો ક્લોરિનવાળું પાણી પીવું જોઈએ.
તે સિવાય મિત્રો હાથ ધોવાની આદત રાખવી બહુ જ અગત્યની છે. જમતા પહેલાં સંડાસ પેશાબ જઈને આવ્યા પછી, નાના બાળકના ડાયપર ચેન્જ કર્યા પછી, રસોઈ બનાવતા પહેલાં દરેક સમયે સાબુથી હાથ ધોવાની આદત રાખવી જોઈએ. નખ 3-3 દિવસે કાપવા જોઈએ. ખુલ્લામાં સંડાસ કે પેશાબ ન જવું જોઈએ. તેમજ ટોયલેટનો ઉપયોગ કરવાની આદત રાખવી જોઈએ. ટોયલેટ તથા પીવાના પાણીની જગ્યા વચ્ચે ઓછામાં ઓછું 20-30 મીટરનું અંતર રાખવું જરૂરી છે. તે સિવાય ગંદા ડાયપર પ્લાસ્ટિકની થેલીમાં મૂકીને દૂર નિકાલ કરવો જોઈએ. રહેણાંક એરિયામાં સમયાંતરે દવાનો છંટકાવ કરવો જોઈએ. તાજો રાંધેલો ખોરાક જ ખાવો જોઈએ, વાસી ખોરાક ન ખાવો. તે સિવાય રસોઈ રાંધતી વખતે વાસણ ઢાંકીને રાખવું. પાણીને ઉકાળ્યા પછી ગાળીને નળવાળા માટલામાં ભરવું અને એ જ પાણી બધાએ પીવું જોઈએ. પાણી વાપરવાના 30 મિનિટ પહેલાં 1 લિટર પાણી દીઠ 3-5 ટીપા ક્લોરીનના નાખવા જોઈએ. જો તમે મિનરલ વોટર કે ફિલ્ટર વોટર પણ વાપરી શકો છો. કોલેરાની રસી મળે છે? હા મિત્રો, કોલેરાની ઓરલ રસી અવેલેબલ છે, OCV. એને ડ્યુક ઓરલ પણ કહેવામાં આવે છે. જે રસી પીવડાવવામાં આવે છે તેનાથી કોલેરાનો ચેપ ઘટે છે. રસીની આમ તો કોઈ આડઅસર નથી મિત્રો, પરંતુ ઉબકાવવા, ઉલટી થવી, એસિડિટી થવી આવું ક્યારેક થાય છે. રસી 1 વર્ષથી ઉપરના બાળકને પીવડાવવી જોઈએ અને રસીના 2 ડોઝ છે. 15 દિવસના અંતરે 2 ડોઝ આપવા જોઈએ અને આ રસીથી પ્રોટેક્શન 3 વર્ષ સુધી મળે છે. કોલેરાના દર્દીને આઇસોલેટ કરવો ખૂબ જ અગત્યનો છે. આવા દર્દીને અલગ રૂમમાં રાખવો જોઈએ. તેના ઓઢવાના, પાથરવાના, પહેરવાના કપડાં અલગ ધોવા જોઈએ અને ધોયા પછી તેને ડેટોલવાળા લિક્વિડમાં 5 મિનિટ ડબોડીને તડકે સૂકવવા જોઈએ. દર્દીને અલગ ટોયલેટ બાથરૂમ વાપરવા જોઈએ. દર્દીના વાપરેલ ટોયલેટ બાથરૂમ ડિસઇન્ફેક્ટ કર્યા વગર બીજા કોઈ પણ વ્યક્તિએ વાપરવા નહીં. તો ચાલો મિત્રો, આ હતી કોલેરા વિશે ટૂંકી અને ટચ માહિતી. ફરી મળીશું નવા વિષય સાથે. નમસ્કાર.